આઈલાઇનર નથી કરી મેં છે ને, ખાલી પોઈન્ટ કાઢ્યો છે કે જોડે છે ને. માનસી વારે સ્નીકર બી લઈ લીધી છે કેમ કે મેં ખાલી જો અમારા બધાના જ બેલ્ટ આવી ગયા છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું છે ને આજે રિલેક્સ મોડમાં છું, કેમ કે કાલે છે ને અમે લોકો ડિનર કરીને આવ્યા, પછી નીચે બેઠા, પછી નીચે બેસીને અમે લોકોને છે ને ચિરાને કોફી પીવી હતી. તો માનસીના ઘરે અમે લોકોએ માનસીએ કોફી બનાવી, પછી લૂડો રમ્યો. તો લૂડો રમતા રમતા છે ને અમને 2 વાગી ગયા, અને કોફી પીધેલી તો અમને છે ને ઊંઘ નહોતી આવતી. તો ઊંઘતા ઊંઘતા અમને 3 વાગી ગયા. તો આજે હું ફૂલ છે ને રિલેક્સ મૂડમાં છું, કેમ કે આજે એન્યુઅલ ડે છે, તો મારે સાંજે જવાનું છે. એન્યુઅલ ડેમાં અરાઉન્ડ 8 વાગે ત્યાં પહોંચવાનું છે. તો આજે એની પ્રિપરેશન થશે. અને મારો છે ને નેલ્સ નીકળી ગયો છે બહુ. તો છે ને કાલે હું આવી ને ત્યારે રાતે જ નીકળી ગયો હતો, કેમ કે બહુ છે ને બરોબર સ્ટીક નહોતો થયો મારાથી. અને નેલ્સ આજે છે ને લોટ બાંધતા બાંધતા મારા આ નેલ્સ નીકળી ગયો. તો મારે આ નેલ્સને સ્ટીક કરવાનો છે, પ્લસ મારે આઉટફિટ કાઢવાનો છે. જે નવું જીન્સ લઈને આવી છું એના મેં હજી પહેરીને બી નથી જોયો, તો એક વખત હું બપોરે હમણાં પહેરીને જોઈશ કે કેવું લાગે છે એમ. કેમ કે મારું એવું જ છે કે હું છે ને કઈ વસ્તુ પહેરવાની તો પહેલાં હું છે ને ટ્રાય કરી લો, બટ એ મેં છે ને હજી ટ્રાય બી નહોતું કર્યું. તો આજનો દિવસ આવો એન્યુઅલ ડેમાં જવાનો છે મારો. અને કાલે છે ને એટલો બધો વરસાદ પડ્યો છે ને રાતે, બહુ વરસાદ પડ્યો છે, બટ મારા છે ને ફોટા એટલા બધા સારા નહીં આવ્યા. બટ મેં ટ્રાય કર્યો છે જેટલા બી ફોટા સારા આવે ને એનો, બટ વરસાદે છે ને થોડું સ્પોઇલ કરી દીધેલું, બટ ઇટ્સ ઓકે. બટ વેધર બી થોડું સારું હતું છે ને. થોડી વાર સૂઈ જવાની છું અને ઉઠી અને પછી જોઈશ કે હું કેવી રેડી થવાની છું, કેમ કે હું વિચારું બી છું, કેમ કે છે ને મારા હેર બહુ જ એ થઈ ગયા છે ડ્રાય ડ્રાય વાળા. તો હું છે ને થોડા કર્લ્સ બી કરવાની છું જોઈએ પહેલાં. તો હું છે ને સુઈ જાઉં અને ઉઠીને તમને મળીશ. 3 hours later છે ને એટલું આળસ પણ લાગે છે ને આમ, એવું લાગે છે કે તો છે ને વેધર બી એવું છે વરસાદ વાળું, તો છે ને બ્લેન્કેટ ઓડીને બી જાય ને તો છે ને ઉઠવાનું મન ના થાય. તો શિયાળામાં એવું થાય અને તો છે ને ચોમાસું આવું હોય ને ઠંડી વાળું વાતાવરણ તો એવું થાય. મારો ફેસ થયો જોયો કે મને છે હજી બી ઊંઘ આવે છે. બટ છે ને 5:30 વાગી ગયા છે, તો અહીંયા છે ને ચા મૂકું છું. તો હું ચા પીશ, પછી જમવાનું રેડી કરીશ. કહેવાનું ભૂલી એટલે કે માનસી છે આ બધું કેમ પર્સનલી મોકલ્યું છે હું તમને બતાવું છે ને. હું કુરકુરે અને બાલાજી વેફર તો કાલે અમે જ ખાઈ ગયા. એક આ બાલાજી વેફર પડી છે, બીજી તો છે ને હું ચિરાક ખાઈ ગયા. તો હું છે ને આનું છે ને ચાટ બનાવતી હતી, ડુંગળી ટામેટાને બધું નાખીને. એકલે એણે આ મોકલ્યું છે, પ્લસ નાચોસ એને એમ મોકલ્યા છે. છે ને આ વોફલ્સવાળા બિસ્કિટ છે ને મને બહુ ભાવે છે, એટલે એને યાદ હતું કે મને બહુ ભાવે છે. આ રોશને એના રીતે મોકલ્યું છે ડોનટ્સ. પછી હું છે ને બહુ કેરામાં જોઉં છું ને, એટલે એને કોરિયનવાળી નૂડલ્સ મોકલ્યા છે. અને કા છે બીજી છે ને આ સ્પેશિયલ 20 વાળી થમ્સઅપની બોટલ એને એકલે મૂકી છે, કારણ કે જ્યારે બી હું હોઉં છું ને તો આ નાની 20 વાળી થમ્સઅપની બોટલ જ પીવું છું. તો એને છે ને આટલી નાની નાની વસ્તુઓ બધી યાદ હતી કે મને શું ગમે છે ને એને શું પીવું છું. અને 20 વાળી આ સ્પેશિયલી છે ને થમ્સઅપની બોટલ. અને સ્નીકર તો ઓબ્વિયસલી એને ખબર હતી કે મને છે ને બહુ ભાવે છે, એટલે એને આખું ટ્રેમાં છે ને આવું મૂકી અને મારા માટે મોકલ્યું હતું આવું એમ. તો એના પાછળનું રીઝન છે ને આવું હતું કે એટલી નાની નાની વસ્તુ બી ધ્યાન રાખતી હતી કે મને શું શું ગમે છે એમ. એટલે વધારે ડાઉટ છે ને મને માનસી પર આવતો હતો, અને માનસી જ નીકળી સાચેમાં. તો મારી ચા અહીંયા થઈ ગઈ છે, હું ચા પી લઉં અને ઘરના થોડા બધા જે કામ છે ને એ પતાવી લઉં. મેં છે ને અહીંયા સ્ટીકર લગાડી દીધું છે, હું જોઈશ ને તમને યાદ હશે કે માનુએ મને આપેલું આ એમ. બી નહીં લાવી કે તમારા માટે, તો હું છે ને શાક લેવા ગયેલી તો આ લોકો માટે ઉભા મળતું નહીં. તો જયંતભાઈ ને ઇન્દરભાઈ માટે છે ને ડેરી મિલ્ક લઈને ખિસ્સામાં જ મૂકું ડાયરેક્ટ. પેલા બર્થડે વિશ તો કરો. હેપી બર્થડે. હવે બિલેટેડ હેપી બર્થડે મન કે છે, એટલે કાલે બી હમણે મન કીધેલું. એવું નહીં કે અમે મન સગાઉ કીધેલું, એડવાન્સ બી કીધેલું, એડવાન્સ માં બી કીધેલું. હા એટલે ઇન્દર બી અમાર જે નવરાત્રી ની તૈયારી થઈ ગઈ છે બધી છે ને, સિરીઝો મારી છે હમણે જો આ દેખાય છે નવરાત્રી ની તૈયારીઓ ચાલુ થઈ ગઈ. ઓ ઇન્દર ભૈયા તો આપને તો મુજે 20 કિયા નહીં પણ મેં આપકો ચોકલેટ ખિલાતી હું તમારી ને તમારા છોકરાઓ. વોટ્સએપ મે હોતા હે ના તો માલૂમ પડતા હે, વોટ્સએપ મેરા બંધ હે. દેખો કૈસા હો કે પૂરા ગોલ હો ગયા. તમે આવતા જ નહીં, તમે મળતા જ નહીં. બહુ લગાડી દીધી છે મારી છે ને, બહુ બી નીકળી ગયેલી, મેં સાચવીને રાખેલી. તો મેં અહીંયા બહુ લગાડી દીધી છે, હવે નેલ્સ લગાવવાનો ખાલી બાકી છે.
હજી બી હોલે છે થોડી થોડી. તો હવે છે ને ટાઈમ છે રેડી થવાનો, તો હું મારા હેર છે ને પહેલાં કર્લ્સ કરી દઉં, હું કર્લ્સ કરવા બેસીશ. મેં છે ને મારા આઉટફિટ અહીંયા કાઢી રાખ્યું છે. ક્રોપ ટોપ છે, આ શ્રોગ છે જે હમણાં મેં ડ્રાય ક્લીન કરાવીને મૂકેલું છે. તો હું વિચારું છું કે એના ઉપર છે ને સેટ મેચિંગ કરીને જોઈશ આવે છે કે નહીં. અને ઓફકોર્સ મારે છે ને પોકેટ હમણાં લેસ જવું પડશે, કેમ કે ફોન સાચવનારું કોઈ હશે ને તો મારે પોકેટ બી જોઈશે. એમ તો આમાં જીન્સમાં બી પોકેટ આવશે, બટ આ પહેરીશ તો થોડું સારું લાગશે. તો લેટ સી જોઈએ કે આ આઉટફિટ કેવો લાગે છે. કીપ કરવાની જો માનસીને રોસાને આલેલું છે ને ક્રીમ રોલ, મને ક્રીમ રોલ બી બહુ ભાવે છે, તમે ક્રીમ રોલ બી મૂકેલો. તો હું હેર કલર્સ કરતાં કરતાં આખી રીતે આજે હું ડિનર નહીં કરવાની. અને મને છે ને ચીકુન જ્યુસ બહુ ભાવે છે, તમે ચીકુન જ્યુસ બનાવ્યો છે? કેમ કે હજી વાગ્યા છે 6:30, કેમ કે મારે છે ને 8 વાગે ત્યાં પહોંચવાનું છે. તો આજે હું ડિનર નહીં કરું, પછી છે ને મારાથી રમાશે નહીં. તો આવતા જોઈશું, ખાઈ લઈશ કંઈક, બટ અત્યારે મારે છે ને આ જ ખાવું છે. તો હું આ ખાઈશ અને હેર કલર્સ કરીશ અને થોડો ઘણો મેકઅપ કરીશ, બસ વધારે નહીં. કેમ કે એસી ડોમ છે તો ઇટ્સ ઓકે, બટ તો બી ગરબા રમીને તો બધું ખબર નહીં એમ થઈ જાય. તો હું મારો ક્રીમ રોલ એન્જોય કરું અને હેર થોડા કર્લ્સ કરી લઉં. મારા છે ને હેર વસ્તન કર્લ્સ થઈ ગયા છે, આ વાર નથી રહેતો. મારે છે ને હેર સ્પ્રે લગાવવાનો છે, તો થોડા રે લોંગ ટાઈમ લાગે તો હેર સ્પ્રે લગાવી દઉં. હમણાં હું આને બાંધી દઉં, હજી મારે મેકઅપ કરવાનો બાકી છે. કપડાની બધું બદલી અને પછી તમને માલું કે લાગું છું. તો આજે મેં છે ને આઈલાઇનર નથી કરી, મેં છે ને ખાલી પોઈન્ટ કાઢ્યો છે, કેમ કે આઈલાઇનરમાં છે ને સ્મચ બહુ થઈ જાય અને એક તો અલગ અલગ આવે લાસ્ટ ટાઈમની જેમ. તો હું છે ને થોડી ઘણી રેડી થઈ ગઈ છું, ખાસ મારી નેકલેસ અને શ્રોગ પહેરવાનું બાકી છે. અને મારે છે ને એક રીલ બી શૂટ કરવાની છે, તો એ રીલ શૂટ કરી દઉં અને પછી આખી રેડી થઈ જાઉં, પછી તમને બતાવું. અને હું આજે છે ને નીચે શૂઝ પહેરવાની છું, કેમ કે ત્યાં છે ને ચપ્પલ બહુ ખોવાઈ જાય છે કાઢવામાં જઈએ ને, તો શૂઝમાં છે ને થોડું કમ્ફર્ટેબલ બી થાય રમવામાં. તો આજે હું શૂઝ પહેરી જવાની છું. તો હું થઈ ગઈ છું રેડી, મસ્તન વાલી. અહીંયા છે મેં નથ બી લગાવ્યો છે જે હું નવો લઈને આવી હતી. અને આ થોડો ઘણો મેં છે ને મને લાગે છે ઇયરિંગ્સ થોડી આમ મને એવું લાગે છે, બટ દૂરથી છે ને આમ થોડું સારું લાગે છે. બટ હમણાં છે ને તમને લાઇટમાં થોડું એવું ઘણું એવું દેખાશે, હું આખો બતાવું તું. જે એનું નવું જીન્સ લઈને આવી હતી એ છે, અને આખો આઉટફિટ આવો દેખાય છે. આ છે ને વધારે હાઈલાઇટ થાય છે મારો નેકલેસ મારા ઉપર. તો બી હમણાં એકવાર ચિરાગ આવશે ને એટલે એને પૂછીશ કે ઇયરિંગ્સ થોડી સારી લાગે છે કે આમ થોડું ઓવર થઈ જાય છે મને એવું લાગે છે. બટ ધીસ ઇઝ માય ફાઇનલ લુક. જો ને આ બેલ્ટ નથી પહેરતી, કેમ કે છે ને આમાં કલર થોડું વિયર્ડ લાગે છે, બ્લેક કલર એમ. તો અને એમ જવા દઉં છું, નથી પહેરતી, કેમ કે એમ બી જીન્સ મેં પહેર્યું છે તો પોકેટમાં એમ બી ફોન મૂકાશે. તો મારે મારો જ્યુસ પીવાનો બાકી છે, હજી કેમ નહીં પીવું, કેમ કે મેં છે ને લિપસ્ટિક બી કરી દીધી છે, મને ધ્યાન જ નહીં રહ્યું, કેમ કે હું છે ને રીલ શૂટ કરતી હતી ને, તો મને જ્યુસ પીવાનું યાદ જ નહીં રહ્યું. તો હવે મને ચિરાગ મૂકવા આવે છે અને હું ફોન કરું કે આવી જાય, 7:30 થઈ ગયા છે. તો અહીંયાથી છે ને અમે ક્લાસે જઈશું, કેમ કે મારો પાસ ને બધું છે એ ત્યાં આગળ છે, તો બધા ક્લાસે ભેગા થવાના છે અને પછી અમે લોકો જઈશું ગરબા રમવા. અહીંયા છે ને બૂટ પહેરેલા છે, તમારો છે ને આખો આઉટફિટ છે, મિરર છે ને ગંદો છે, એટલે ખબર નહીં પડે તમને, બટ અમે બૂટ પહેરેલા છે. મારી વારે સ્નીકર બી લઈ લીધી છે, કેમ કે મેં ખાધું નહીં તો એનર્જી માટે થોડી બે ચોકલેટ ખિસ્સામાં લઈ લીધી છે અને ચિરાગ આવી ગયો છે મને લેવા. ઇયરિંગ્સ કાઢી નાખી છે અને બીજી એક વસ્તુ થઈ છે મારી જોડે, મારી છે ને બહુ નીકળી ગઈ, મેં તમને કીધેલું ને કે પાછી નીકળી ગઈ, શૂઝ પહેરતા પહેરતા પાછી નીકળી ગયા. તો મેં કીધું હવે ચાલશે, કેમ કે છે ને એક ગ્લુ માટે મારે આખી બેગમાંથી ગ્લુ કાઢીને પછી ગ્લુ કાઢવું પડે. તો મેં જવા દીધી એને. કેવું કેવી લાગે છે? યુ આર લુકિંગ સો બ્યુટીફુલ, ગોર્જિયસ. મોડો કે ફામ કરે છે એમ એમ કરીને બોલવાનું. તો તમને જેને ડાયરેક્ટ ડોમમાં જઈને તૈયાર થઈ છું, પછી હું તને મૂકવા આવું છું. એટલી બધી
બધી ભીડ છે ને મને છે ને ભીડ જોઈને એવું લાગતું નહીં કે અમે લોકો છે ને અંદર રમી શકીશું, કેમ કે છે ને એક બે વિડીયો શૂટ થશે ને એટલા હું શૂટ કરી લઈશ, મારા બહારની હાલત જોઈ લો ખાલી કેવી થઈ ગઈ છે. બટ અંદર છે ને જો મળશે ને જગ્યા તો રમીશું, બાકી હું તમને અંદર બતાવું કે કેવું છે અંદર. અમારે શ્યામ ગરબાનો VIP એન્ટ્રીનો છે ને ગેટ છે, તો અમે ક્યારે ના આને શોધતા, તમારા સરો બી અહીંયા જ છે. જો હાય સર, ક્યારે ના તમને શોધતા શોધતા અમે અહીં છે, કઈ આવ્યા છે શોધતા શોધતા. જો અમારા બધાના જયારે બેલ્ટ આવી ગયા છે, અરે બેલ્ટ બતાવો. ઘરે મને છે ને ચિરાગ લેવા આવ્યો છે, બાપરે તમે જોયો છે મારા પસીના બહુ રમ્યા, અમે લોકો છે ને બહુ જ રમ્યા. પહેલાં છે ને ગીચ પી જતી, પણ પછી છે ને શાંત થયું અને બે રાઉન્ડ ખતમ. હજી તો છે ને ચાલુ છે, આમાં છે ને પ્રાઇઝને એવું બધું બી આવે, બટ અમારો ટાઈમ છે ને ઓવર થઈ ગયો છે. ચિરાગ મને છે ને શોધે છે, પણ મને એટલું મોટું પાર્કિંગ છે મને ખબર જ નહીં પડતી. ધીરે 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 ભાઈ હાય. મને લાગી છે ને ભૂખ, હવે અમે લોકો છે ને ખાવા આવ્યા છે ને, હવે છે ને કિંજલ દવાઈનો ડોમ બને છે, મને છે ને બની ગયો છે. બટ આ છે ને કોઈ એંગલથી મને છે ને ટ્રાન્સપરન્ટ ડોમ નથી લાગતો. ઉપર બી આ લોકોએ છે ને બધું બાંધી દીધું છે, આજુબાજુ બી બાંધી દીધું છે. ટ્રાન્સપરન્ટ ડોમ કોની કહેવાય કે આમ છે બહારથી બી દેખાતું હોય, ઉપરથી પહેલાં છે ને એ લોકોએ રાખેલું એવું, બટ મેં જોયું ને તો અંદર ઉપરથી બી છે ને બંધ કરી દીધું છે. મેં મંગાવી છે ને અહીંયા મેગી, મેગી ખાઈશ પછી ઘરે જઈશ ને, પછી ઘરે જઈને છે ને સૂઈ જઈશ. કેમ કે છે ને મને બૂટે બી બહુ હેરાન કરી છે ને, રમાતું જ નહોતું. અને મારો છે ને એક નખ છે ને નીકળી ગયો, કઈનો હાથ વાગ્યો ને તો એક નખ નીકળી ગયો મારો. તો બસ આ ખાઈ અને પછી છે ને હું જઈશ ઘરે. જો આમાં કોઈ ટ્રાન્સપરન્ટ, અજય ભાઈ તમને ટ્રાન્સપરન્ટ દેખાય છે આમાં કઈ દિવસે દેખાય? અરે આગળ જવા દે ને, દિવસે દેખાય તને. પેલું ઉપર છે એટલે ઉપરથી કોણ જોવાનું છે? સુઈ જવાની છું. તો આ બ્લોગ તમને ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો.